ભારતમાં પણ આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત સરકારના જેલ પ્રશાસન અથાગ પ્રયાસોથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓની ત્રીસ જેટલી જેલના પંદર હજાર જેટલા કેદીઓ કોરોનાની મહામારીથી સબ સલામત રહ્યા છે જુદા જુદા ગુનાઓમાં જેલમાં સજા કાપતા અમદાવાદની સબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલના કેદીઓને કોરોનાની મહામારીથી બચાવવા માટે આયુર્વેદિક ઉકાળા સાત્વિક ભોજન તથા વિવિધ તબીબી સારવાર નિયમિત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે કોઈ દાખલ થાય જેલમાં એ લોકોને ચૌદ દિવસ સુધી અમે ક્વોરન્ટાઇન રાખતા હતા ક્વોરન્ટાઇનના બેરેક્સ અમે બનાવ્યા હતા ત્યાર પછી અમે આઇસોલેશન વોર્ડ્સમાં લઈ જતા હતા અને ત્યાર પછી એ લોકોને નોર્મલ બેરેક્સમાં મૂકવાની એ એક આખી પ્રક્રિયા પ્રક્રિયા રાતોરાત અમે ઊભું કરી છે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ ઊભું કર્યું છે ઓર અમારા જેટલા પણ મેડિકલ ફેસિલિટીસ છે જે ડૉક્ટર્સ છે પેરામેડિકલ સ્ટાફ છે બેડ્સ છે એ બધું અમે શોર્ટ વિદિન શોર્ટ નોટિસ વિદિન પંદર દિવસની અંદર અમે ખુદ પ્રસ્થાપિત કર્યું છે અને દરેક જેલમાં એ એક સુવિધા અમારે મોટા પાયે અમે કર્યું છે એ અમને મદદમાં આવી છે અને એના ભાગરૂપે જ અમે જે કંઈ ઇન્ફેક્શન ઇન્ફેક્શન છે અમે સફળતાપૂર્વક આપણે રોકી શક્યો છે અને જે કંઈ ઇન્ફેક્શન થયું હતું એ લોકોને સારી રીતે અમે સારવાર આપી અને એ લોકોને તંદુરસ્ત કરી છે રાજ્યના જેલ પ્રશાસનના માનની અભિગમના કારણે રાજ્યની તમામ જેલના બેરેટને પ્રતિદિન નિયમિત રીતે સેનિટાઈઝ તથા તમામ કેદીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ રાજ્યની તમામ જેલમાં રસીકરણની એસી કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે તમામ કેદીઓને યુદ્ધના ધોરણે કોરોનાની રસી આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે મને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પહેલાંથી જ જ્યારથી એ કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી જ આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી બહુ ચિંતિત હતા અને સંવેદનશીલ હતા અને ખાસ કરીને મને રોજેરોજ સૂચના પણ આપતા હતા અને ત્યારે એ હાઈ પવર્ડ કમિટીની જે રચના થઈ છે તો એ મેં એ રોજ આપને વાકેફ થતા હતા કે કેટલા કાયદીઓ છૂટ્યા છે અને કેટલા આપના કેપેસિટી છે ઓવર ક્રાઉડિંગ તો નથી અને એ લોકોને કોઈ તો સિરિયસ કંડિશન નથી એ રીતનું આપણે રોજ એમના માર્ગદર્શન મુજબ પૂછતા હતા અને ખૂબ જ સહકાર મળ્યું છે અને રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીના સહયોગથી જ આપણા એ હાઈપવર્ડ કમિટીથી અમે આટલા બે હજારથી વધુના કેદીઓને અમે ઇન્ટરિમ બેલ પેરોલ અને ફરલો પર છોડી શક્યા છે કોરોનાના કપરા કાળ દરમિયાન પણ જુદી જુદી કામગીરીમાં નિષ્ણાંત એવા કેદીઓએ બેકરી આઇટમ ફર્નિચર પીપી કીટ માસ્ક સેનિટાઈઝર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરીને રાજ્ય સરકારને સિત્તેર કરોડની આવક કરી આપી છે નજીકના ભવિષ્યમાં આઝાદી કાળની ઐતિહાસિક ઇમારત એ બીજ સાબરમતી જેલનું હેરિટેજના દરજ્જા સાથે નવીનીકરણ કરવામાં આવશે હાલના જેલના ભજીયા હાઉસનું પણ રૂપિયા ત્રણ કરોડના માતબર ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે દેશભરમાં કોરોનાએ કાળરૂપી અજગરની જેમ ઘણા લોકોને ભરખી લીધા છે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યું ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા હતા જોકે હવે કોરોનાના કેસ ઘટવાના કારણે સરકારે થોડી ઘણી નિયમોમાં છૂટછાટ આપી છે ગુજરાતમાં પણ ઘણા લોકો કોરોનાથી સંક્રમિત સંક્રમિત થયા અને ઘણા પરિવારોએ પોતાના મોભાઈઓને પણ ગુમાવ્યા છે કોરોના કાળ દરમિયાન ગુજરાતના કેદીઓની શું પરિસ્થિતિ હતી કેદીઓને કઈ રીતે રાખવામાં આવ્યા હતા તે અંગે આજે અમે વાત કરવાના છીએ વાત કરીએ ગુજરાત જેલ વિભાગના એડિશનલ ડીજીપી ડૉક્ટર રાવ સર સાથે સર જે પ્રમાણે પરિસ્થિતિ હતી કોરોનાના કાળ દરમિયાન જેલમાં કાચા કામના તેમજ પાકા કામના જે પણ કેદીઓ હતા તેને કઈ રીતે આપણે કોરોના સંક્રમણથી બચાવ્યા છે તેમના માટે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી હતી અને કઈ રીતની તેમની સારવાર હતી નમસ્કાર પહેલાં તો એ જાણો છો કે માર્ચ બે હજાર વીસમાં જ્યારે પહેલાં આપણે કોરોનાની જે મહામારીનો એ પ્રકોપ હતો ત્યારે ચાલુ થઈ હતી અને માર્ચ પચીસમી તારીખથી આપણે લોકડાઉન શરૂ થયો હતો આખા દેશમાં અને એના જે પરિણામે આપણા જેલમાં પણ પહેલાં જ અમે એની શું ડિસીઝ છે એ સમજવાની અમે કોશિશ કરી છે અને જેલો જે છે એ એક બંધ વિસ્તાર છે એ કન્ફાઈન્ડ વિસ્તારો છે તો એને પણ આપણે ખાસ કાળજી રાખવાની ખૂબ જ જરૂરી હતું તો તે વખતે અમે પહેલાં તો એ નક્કી કર્યું હતું કે આપણે જે જેલમાં જે પંદર હજાર જેટલા કાયદીઓ રહે છે એ લોકોને સ્વાસ્થ્ય બાબતમાં અમે ખૂબ જ ચિંતિત હતા અને પાંચસો જેટલા આપણા મહિલા પ્રિઝનર્સ પણ છે અને એમને સાથે જે નાના બાળકો જે સાત વર્ષથી નીચે ના બાળકો છે એ પણ એ એમના મધર સાથે રહેતા હતા તો એ રીતે આપણી ચિંતા હતી કે ભાઈ એ લોકોને કેવી રીતે આપણે સુરક્ષિત રીતે રાખશું તો પહેલાં તો અમે એ વિચાર કર્યો કે અમારા ત્રીસ જેલો છે ત્રીસ જેલોમાં પંદર હજાર હજાર જેટલા કેદીઓ રહે છે પહેલાં તો હમલોને એ સેફટીનું જે નેટ છે એ અમે ઊભું કર્યું છે જે દાખલા તરીકે અમે સેનિટાઈઝિંગ ને ઊભું કર્યું છે અમારા ઉદ્યોગ વિભાગ જે જેલમાં જે ઉદ્યોગ વિભાગો છે એ સેનિટાઈઝર ટનલ્સ બનાવ્યું છે સેનિટાઈઝર બનાવ્યું છે બરોડા જેલમાં બીજા માસ્ક બનાવ્યા છે પીપી કિટ્સ બનાવ્યા છે તો એ રીતે અમે આગળ વધીને જેલમાં જેટલા પણ આપણે ઔદ્યોગિક ક્ષેત્રો હતા એના અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે હેલ્થ વિભાગના અને એમએચએના જે ગાઈડલાઇન્સ હતા એને ચુસ્તપણે અમે પાલન કરી પહેલાં તો અમે સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા કરી છે અને ત્યાર પછી એ લોકોને જે જમવાની ટાઈમ છે એ અલગ કર્યું છે એમ લોકોને બેરેક્સનું સાફ સફાઈ કર્યું છે અને ખાસ કરીને આમાં મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે માન્ય સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઇન્સ બહાર પાડી હતી કે જે ઓવર કન્જેશન છે જે જેલોમાં જે સંખ્યા કરતાં વધારે જે કૈદીઓ રહે છે એ લોકોને ટેમ્પરરી બેલ પેરોલ અને ફરલો ઉપર છોડવા માટે અમુક નિયમો અને એક હાઈકોર્ટ કમિટીનો રચના કરવામાં આવેલી હતી તેમાં માન્ય ચીફ જસ્ટિસ સાહેબના હાઈકોર્ટના બીજા ચીફ જસ્ટિસ સિનિયર હોય એ અને એસીએસ હોમ અને હું આ ત્રણ જણાની એક કમિટી હતી એમાં અમે જે હળવાશના જે કેસીસ હતા જે સાત વર્ષની નીચેની સજાવાળી કેસીસ અને એને અમે સમીક્ષા કરી અને જે છૂટવા પાત્ર અને ઇન્ટરિમ બેલ ઉપર જવા પાત્ર કહી હતા એ લોકોને અમે નબ્બે દિવસ સુધી અમે છોડી મૂકીએ એ લોકોને લગભગ અમે ડિસેમ્બર સુધી એ લોકોને રાહત આપી હતી તે એ બહાર જ રહ્યા હતા એના કારણે અમે જેલમાં થોડી હળવાશ થઈ થોડો સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરવામાં મદદ મળી અને ટાઈમિંગ જે જમવાની ટાઈમિંગ્સ પણ છે એ લોકોને અમે થોડા ફેરફાર કર્યું છે સ્ટેગરિંગ કર્યું છે અને એ સેનેટાઈઝેશન ક્લિનિંગ એ લોકોને હાઇજીન એ બધું અમે નિયમિત કરી અને ખાસ કરીને જે ફિઝિકલ મુલાકાત હતી જે પ્રિઝનર્સને મળવા માટે એ લોકોને કુટુંબજનો આવતા હતા એ લોકોને અમે તત્કાલ રોકી દીધું છે રૂબરૂ મુલાકાત નથી આપતા પણ સદભાગ્યે અમે જે ટેકનોલોજીનો ખૂબ જ મહત્ત્વ અને મોટા પાયે અમે ઉપયોગમાં લીધું છે અને એના કારણે જ અમે જે કૈદીઓ અંદર રહે છે એ લોકોએ એમના પરિવારજનો સાથે વંચિત નહીં રહે એ માટે અમે ઈ મુલાકાત વિડીયો કોલિંગ અને ટેલિફોન સુવિધા એ તમામને અમે આપ્યું છે અને આખા વર્ષમાં એ લોકોને તમામને આપ્યું કોઈ પણ કૈદી એવો ન હતો કે એમને સગા સંબંધી જોડે વાત નહીં કરી હોય એવો કોઈ એક પણ કિસ્સો નથી અમે તમામ સુવિધા જેટલો પણ અમે આપી શકતા હોય એક સરકાર તરફથી એમના એક સંસ્થા તરફથી આપણા એડમિનિસ્ટ્રે જેલ એડમિનિસ્ટ્રેશન તરફથી અમે ખૂબ જ આપ્યું છે કેમ કે આપ જાણો છો કે જેલમાં એમને ઓલરેડી એ લોકોના ઉપર એક મોટી આફત આ પડી છે કોઈ સજાક આપી રહ્યા છે કોઈ આપના પરિવારજનોથી દૂર છે હં મા બાપથી દૂર છે સગા સંબંધીઓથી દૂર છે દીકરાઓથી દૂર છે તો એટલા માટે એ લોકોને વધુ આપને શોષણ ના કરે અને વધુ એ લોકોને પનિશમેન્ટ ઓરિએન્ટેડ ના રહે એમને ફેસિલિટેટ એ રીતે કરીએ છીએ કે અમે એ લોકોને તમામ જેટલી બધી આપણે કાયદાકીય મર્યાદામાં રહીને એ લોકોને સુવિધા આપી શકતા હોય એ તમામને અમે આપી દીધી હતી ચોક્કસ સર એક રિપોર્ટ એવો પણ છે કે સમગ્ર દેશની જેલ કરતાં ગુજરાતની જેલના જે કેદીઓ છે તેને પણ કંઈક ને કંઈક ગંભીર રીતે કોરોનામાં એવું દાખલ નથી થયા એનું કઈ રીતનું ક્વેશ્ચન એ આપના સદભાગ્ય છે અને દાખલા તરીકે અમે જ્યારે એ લોકડાઉનનું જે શરૂઆત થઈ હતી માર્ચ બે હજાર વીસમાં અમે પ્રોએક્ટિવ રહીને અમે જેટલા પણ અમે કંઈ કંઈ લૂપ હોલ્સ હતી ક્યાંથી આપણે ઇન્ફેક્શન આવી શકતા હોય એ તમામ પાસાઓને આપણે એક ટાઈટ કરી હતી દાખલા તરીકે આપ જાણો છો તો કાચા કામના કૈદી છે તો કોઈ પણ ગુના બને તો એ પોલીસે એમને પકડશે તપાસ કરશે અને ત્યાર પછી એ લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં અમારે જેલમાં મોકલશે તો એ તો બંધ થવાનું નથી ભલે આપણે લોકડાઉન કરી છે અને બંધ રાખ્યું છે પણ ગુના કંઈ બનતું હોય અને ગુનાગારો કંઈ પડકડાતા જતા હોય તો એ લોકોને તો જેલમાં તો મોકલવું જ પડે તો એ કાચા કામના કાયદીઓ એ રાબેતા મુજબ એ આવતા જતા લોકડાઉન પીરિયડમાં પણ એની સંખ્યા ઘટી ગઈ હતી કેમ કે ગુના બનતા થોડા અટકી ગયા હતા અને પણ જે કંઈ ગુના બનતા હતા છતાં પણ આપણા કાચા કામના કાયદીઓ એ આવતા જ હતા એ લોકોને અમે પહેલાં એ આગ્રહ રાખ્યો છે કે પહેલાં એ લોકોને ટેસ્ટિંગ થાય અને જે નેગેટિવ હોય તો જ અમે અંદર લેશું અને પોઝિટિવ આવે એ લોકોને સીધા સીધા હોસ્પિટલ મોકલવાની એ એક અમને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુતાબિક કર્યું છે અને એ જે જે કંઈ કોઈ દાખલ થાય જેલમાં એ લોકોને ચૌદ દિવસ સુધી અમે ક્વોરન્ટાઇન રાખતા હતા કોરન્ટાઇનના બેરેક્સ અમે બનાવ્યા હતા ત્યાર પછી અમે આઇસોલેશન વોર્ડ્સમાં લઈ જતા હતા અને ત્યાર પછી એ લોકોને નોર્મલ બેરેક્સમાં મૂકવાની એ એક આખી પ્રક્રિયા પ્રક્રિયા રાતોરાત અમે ઊભું કર્યું છે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ ઊભું કર્યું છે ઓર અમારા જેટલા પણ મેડિકલ ફેસિલિટીસ છે જે ડૉક્ટર્સ છે પેરામેડિકલ સ્ટાફ છે બેડ્સ છે એ બધું અમે શોર્ટ વિદિન શોર્ટ નોટિસ વિદિન પંદર દિવસની અંદર અમે ખુદ પ્રસ્થાપિત કર્યું છે અને દરેક જેલમાં એ એક સુવિધા અમારે મોટા પાયે અમે કર્યું છે એ અમને મદદમાં આવી છે અને એના ભાગરૂપે જ અમે જે કંઈ ઇન્ફેક્શન છે અમે સફળતાપૂર્વક આપણે રોકી શક્યો છે અને જે કંઈ ઇન્ફેક્શન થયું તે એ લોકોને સાચે સારી રીતે અમે સારવાર આપી અને એ લોકોને તંદુરસ્ત કરી છે સર બીજી એક વાત જે પ્રમાણે કેદીઓ છે તો કેદીઓ જે લોકડાઉન દરમિયાન ખાસ કરીને જે તેમના ઉદ્યોગ અહીંયા ઉદ્યોગ પણ જેલ પ્રશાસન તરફથી થાય છે તો તેના થકી સરકારને કેટલી આવક થઈ છે અને કઈ કઈ વસ્તુઓ આ જે લોકડાઉનના પીરિયડ જે હતો જેઓ અંદર સજા કાપી રહ્યા હતા તે પ્રમાણે પણ તેઓએ બનાવી છે ને આપને સરકારને એક આવક થઈ છે જે રીતે કહાવત છે કે ભાઈ ભગવાને એક દ્વાર બંધ કરે તો બીજું દ્વાર ખોલશે એ રીતનો આપણે તો આફત તો આ પડી હતી અને લોકડાઉન પણ હતું જેલમાં પણ લોકડાઉન થયું હતું અને એની અસર બીજી બધી ઉદ્યોગિક સંસ્થાઓ પર આપણે પડી છે અને ખાસ કરીને જેલમાં પણ જેલમાં પણ અમે લગભગ સેવન્ટી ટુ પ્રોડક્ટ્સ સેવન્ટી ટુ પ્રોડક્ટ્સ આપણે બનાવીએ છીએ આમાં ખાદ પણ છે કે બેકરી પ્રોડક્ટ્સ છે ભજીયા હાઉસ છે ફર્નિચર છે અને કેમિકલ યુનિટ બરોડામાં છે જેમાં સેનિટાઈઝેશન હા એ બધું અમને બનાવીએ છીએ પણ લોકડાઉનના કારણે આપણે બધી જે ભજીયા હાઉસ છે જે ખૂબ જ પ્રખ પ્રચલિત છે અને પ્રખ્યાત છે અમદાવાદમાં અને બાકી જગ્યાઓમાં તો લગભગ એક કરોડ જેટલા અમે આવક કરતા હતા દર વર્ષે ફક્ત જે બજીયા હાઉસ ઉપરથી એક અમદાવાદની બજીયા હાઉસ વર્ષે એક કરોડની ટર્નઓવર કરતા હતા અમે લોકડાઉન સમયે પૂરું એને બંધ હતું અને અમારા બીસ ત્રીસ ચાલીસ લાખ જેટલો અમે આવક થઈ છે પણ સાથોસાથ અમે એ મને ખુશી થાય છે કે આપને જણાવવા કે જ્યારે એ રસ્તો બંધ થઈ ગયો હતો અમે બીજી જે કેમિકલ યુનિટ છે અમે સેનિટાઈઝર બનાવ્યું છે અમે પીપીઈ કીટ બનાવ્યા અને અમે માસ્ક બનાવ્યા હતા અને એ બધી અમે ઇવન સિવિલ હોસ્પિટલમાં પણ આપ્યું તાજેતરના જે મહિનામાં જે શરૂઆતના મહિનામાં છે એપ્રિલ છે અને મે છે એ મહિનામાં તો આપણે સેનિટાઈઝર્સની પણ શોર્ટેજ હતી માસ્કની પણ શોર્ટેજ હતી તો વી હેવ સપ્લાય ટુ સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં પણ અમે સપ્લાય કર્યું છે માસ્ક સેનિટાઈઝર્સ અને બાકી બધી જેટલા પણ સરકારી સંસ્થાઓ છે એ તમામને અમે પૂરું પાડ્યું છે તો એ રીતે અમે અમારી જે ઇન્ડસ્ટ્રીયલ આવક છે જે ભજીયા હાઉસ બેકરી પ્રોડક્ટ્સ અને નમકીન જે બંધ થયો હતો એ અમે આ ઉદ્યોગ ક્ષેત્રમાં અમે આગળ વધીને કર્યું છે